बनासकांठा जिल्लाना दियोदर तालुकाना धनकवाड़ा ग्राम पंचायत कचेरी में छेल्ला 12 महीनाथी एबी गुर्जर तलाटी क्रम मंत्री तरीके फरज बजावे छे। जेमां छेल्ला घणा समयथी ग्राम पंचायत कचेरी में समयसर हाजर न रही गामना अरजदारनी रजूआत सांभळता न होवाथी अने पोतानी मनमानी चलावता होवाथी ग्रामजनोए होबाळो मचावी हरिपुरा पासे तलाटी क्रम मंत्री ने रोकी केम अमारा गामना अरजदारनुं काम नथी करता તેમ કહી ગ્રામ પંચાયતને તાળા મારી દીધા હતા, જેમાં ગ્રામ પંચાયતના આગેવાન રઘુભાઈ જોશીએ જણાવેલ કે અમોએ પંડિત દીનદયાલ મકાન સહાય માટે ફોર્મ ભર્યું હતું, જેમાં તલાટી ગ્રામ મંત્રીના સહી સિક્કાની જરૂર હોવાથી અમે સહી માટે ગયા હતા, અમને સિક્કો મારી આપેલ નહીં અને તું તારી કરી અમને મારવા સુધીની ધમકી આપી હતી અને ફરિયાદ કરવાની પણ ધમકી આપી હતી। વધુમાં ગ્રામજનોએ પોતાની રજૂઆતને લઈને તલાટી ગ્રામ મંત્રીને રોકી કેમ તમે અમારું કામ નથી કરતા તેવું કહેતા લોકોના ટોળા જોઈ તલાટી ક્રમ મંત્રી બેભાન થવાના નાટક કર્યા હોય તેમ રોડ વચ્ચે પડી ગયા હતા, જોકે ગણતરી સેકન્ડમાં ઊભા થઈ નીકળી ગયા હતા, જેમાં ગ્રામજનોએ હરિપુરા ગ્રામ પંચાયતમાં જઈ ગ્રામ પંચાયતની ચાવી માગી હતી, જોકે તલાટી ક્રમ મંત્રીએ ચાવી ન આપતા આખરે ગ્રામ પંચાયતના લોકોએ ધનકવાડા ગ્રામ પંચાયતને તાળાબંધી કરી હતી। જનોએ હરિપુરા ગ્રામ પંચાયતમાં જઈ ગ્રામ પંચાયતની ચાવી માગી હતી, જોકે તલાટી ક્રમ મંત્રીએ ચાવી ના આપતા આખરે ગ્રામ પંચાયતના લોકોએ ધનકવાડા ગ્રામ પંચાયતને તાળા મારી લીધા હતા। જે દીનદયાલ ગ્રાહકનો જે ફોર્મ ભર્યો છે ને મકાનનો, એની અંદર એક જ ફોર્મમાં એક સિક્કો બાકી હતો, હું સિક્કો મરાવવા માટે આવ્યો હતો અને એમણે મને સિક્કો મારી નહીં આપ્યો, તું તારી કરી છે અને મને મારવા સુધીની ધમકી આપી છે અને ફરિયાદ કરવા સુધીની ધમકી આપી છે। કોણે? તલાટી સાહેબ। શું નામ છે એમનું? અજયભાઈ। તલાટી તો બદલાતા છે, 2 વર્ષે બદલાય, 5 વર્ષે બદલાય, બદલાતા નવા આવે, ગામને ભલું માહિતી ક્યાં ગામ લોકોને હોય અને ગામને પૂછવું પડે કે ભાઈ શું વસ્તુ ચાને જરૂર થાય, શું વસ્તુ થાય, પોચ આગેવાનું પૂછવું પડે, અમે ચોટાલા પ્રતિનિધિ, મને ડેલિકેટ લોકો વડાવે, હું ચોટાલા પ્રતિનિધિ છું, સરપંચ ચોટાલા પ્રતિનિધિ હોય, હું પૂછવું તો પડે પોચ લોકોને કે ભાઈ આ વસ્તુ ચો જરૂરી છે, આ તો હું જ સર્વસત્તા છું, એવું થોડું થાય સર્વસત્તા છે, કોઈ તલાટી પટાવાળો છે, શું સર્વસત્તા, એને નોકરી એ તો કરવાની છે, આ તો કોઈ ગામ લોકોને પૂછવાની એનું ધાર્યું કરવાનું, આ તો ચાલતું હશે કોઈ। ઓકે ઓકે હવે